હાય સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર ચેનલ કૌશિક બાયોલોજી એન્ડ મેથ્સ ટ્યુટોરિયલ આજે આપણે નીટ બે હજાર પંદરના બાયોલોજી સેક્શનના નેવું પ્રશ્નોના સોલ્યુશન વિશે અભ્યાસ કરવાના છે ઓલરેડી આગળ મેં નીટના બે હજાર સોળથી લઈને બે હજાર વીસના બધા જ પ્રશ્નપત્રના નેવું એમસીક્યુ જે છે બાયોલોજી સેક્શનના તેના સોલ્યુશન પરના વિડીયો બનાવેલા છે એ બધા જ વિડિયો તમે ઉપર આઈ બટન પર ક્લિક કરીને એ વિડીયો જોઈ શકો છો અને આજના વિડીયોમાં તમને આગળ જતાં કોઈપણ એમસીક્યુના સોલ્યુશનમાં કંઈ પણ ડાઉટ્સ હોય તો તમે કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો અને આ વિડીયોને અંતિમ સુધી જોજો કે જેથી બરાબર તમારા નેવું એ નેવું પ્રશ્નના સોલ્યુશન જે છે એ તમને સરખી રીતે સમજમાં આવે તો શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો લેક્ચરની પ્રશ્ન નંબર છેતાલીસ નીચે આપેલ પૈકી કયો અંતઃપરોપજીવી માનવમાં પ્રસવી જોવા મળે છે તો આપેલા ચાર ઓપ્શન પૈકી આપણો સાચો વિકલ્પ જે છે એ કયો આવશે ઓપ્શન બી કારણ કે જે ટ્રાયસીનેલા સ્પાયલીસ છે તે નિમેટોડ પરોપજીવી છે જે મુખ્યત્વે મનુષ્યમાં અંતઃપરોપજીવી તરીકે વર્તે છે અને અપત્યપ્રસવી એટલે કે ડાયરેક્ટલી બાળકોને એટલે કે ઈંડા મૂકતા નથી ડાયરેક્ટલી બાળકને જન્મ આપે છે કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર સુડતાલીસ સારવાર પામેલ જાતિઓના જનિયોનું ક્રાયોપ્રિઝર્વેશન એટલે કે શીત સંગ્રહણ થવાથી તેમાં જીવિતતા અને ફળદ્રુપતાની સ્થિતિને આ સંદર્ભે કયો વિકલ્પ સાચો છે તો અહીંયા મુખ્યત્વે આપણે જ્યારે શીત સંગ્રહણ એટલે કે પ્રિઝર્વેશનની વાત કરીએ તો એક પ્રકારનું શું છે નવ સ્થાન સંરક્ષણ કે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એક્સસી ટુ કે જેના લીધે આપણે કહી શકીએ કે સાચો વિકલ્પ કયો આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર અડતાલીસ નીચે આપેલ પૈકી કયું જોડકું સત્ય છે તો અહીં આપણને ચાર ઓપ્શન્સમાં અલગ અલગ સજીવોના નામ આપેલા છે જેમાં એમાં આપેલું છે અલ્ટેનારિયા બીમાં મ્યુકર સી જે છે એગેરિક્સ અને ડી છે ફાઈટોથોકા રાઇટ તો અહીં આપણે જોઈએ તો સાચો વિકલ્પ જે છે કયો આવશે ઓપ્શન એ કારણ કે અલ્ટેનારિયા જે છે એ ડ્યુટેરોમાઇસિટસ વર્ગની ફૂગ છે જેમાં લિંગી પ્રજનનનો અભાવ જોવા મળે છે કે જેથી સાચો વિકલ્પ આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર ઓગણપચાસ વનસ્પતિ વૃદ્ધિ માટે વધુ માત્રામાં જરૂરી હોય તેમાં સંકળાયેલા ખનિજ તત્વો કયા છે તો આપણને ખ્યાલ છે કે વધુ માત્રામાં જરૂરી હોય તેવાને કહેવામાં આવે છે ગુરુ પોષક તત્વ કે જેમાં મુખ્યત્વે ફોસ્ફરસ પોટેશિયમ સલ્ફર અને કેલ્શિયમ જે આપણા ઓપ્શન્સમાં આપેલા છે તેના આધારે એ કયા છે ગુરુ પોષક તત્વ કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન ડી ફોસ્ફરસ પોટેશિયમ સલ્ફર કેલ્શિયમ પ્રશ્ન નંબર પચાસ નીચે આપેલ પૈકી કઈ બાબત પ્રાથમિક રંજક દ્રવ્યોના સંયોજનોને પ્રેરે છે તો અહીં આપણને આપેલા જે ઓપ્શન જે છે એમાંથી મુખ્યત્વે ત્રણ તમારા રાસાયણિક પદાર્થો જેવા કે પોલીઇથિલિન ગ્લિસરોલ અને સોડિયમ નાઇટ્રેટ બરાબર એ શું કરે છે તમારા જે પ્રાથમિક રંજક દ્રવ્યો જે છે તેના સંયોજનને ઉત્તેજન આપે છે કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર એકાવન નીચે આપેલ પૈકી કયો એક માનવમાં પ્રસૂતિકાળની પ્રારંભ માટેનો અગત્યનો ઘટક નથી રાઈટ તો અહીં આપણે જોઈએ તો જે ચાર ઓપ્શન્સ આપેલા છે એમાંથી રાઇટ ઓપ્શન આવશે ઓપ્શન સી કારણ કે પ્રોલેક્ટિનનો જે સ્ત્રાવ જે છે એમાંથી થાય છે મુખ્યત્વે પિટ્યુટરી ગ્રંથિના અગ્રખંડમાંથી એટલે કે અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી અને એ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ મુખ્યત્વે પ્રસૂતિ બાદ બરાબર નવજાત શિશુને સ્તનપાન કરાવવા માટે થાય છે કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર બાવન નીચે આપેલ પૈકી કોની જન્યુજનક અવસ્થા સ્વતંત્ર મુક્તજીવી નથી તો આપણે ખ્યાલ છે મુખ્ય કે દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ જે છે બરાબર તેમાં જન્યુજનક અવસ્થા જે છે કેવી હોય છે મુક્તજીવી હોય છે જે અનાવૃત બીજધારી વનસ્પતિ જે છે તેમાં બીજાણુજનક અવસ્થા જે છે એ સ્વતંત્ર મુક્તજીવી હોતી નથી તો આપણને જે ચાર ઓપ્શન્સ આપેલા છે એમાંથી આવૃત બીજધારી સોરી અનાવૃત બીજધારી વનસ્પતિનું જે ઉદાહરણ છે એ કયું છે ઓપ્શન સી પાઇનસ રાઈટ જ્યારે માર્કેન્શિયા અને ફ્યુનારિયા જેને આપણે મોસ્ટ તરીકે ઓળખીએ છીએ એટલે જે ઓપ્શન એ અને ડી છે એ દ્વિઅંગી વનસ્પતિના ઉદાહરણ છે અને ટેરિસ જે છે બરાબર એ તમારા કેના ત્રિઅંગી વનસ્પતિનું ઉદાહરણ છે કે જેથી આપણો સાચો વિકલ્પ એવો આવશે પાયનસ કે જે અનાવૃત બીજધારી વનસ્પતિ છે પ્રશ્ન નંબર ત્રેપન નીચે આપેલ પૈકી કયો એક જાતીય સંક્રમિત રોગ નથી અહીંયા આપણને જે ચાર ઓપ્શન આપેલા છે એમાં જો ઓપ્શન એ એઇડ્સની વાત કરીએ તો એ મુખ્યત્વે એચઆઈવી વાયરસ દ્વારા ફેલાતો જાતીય સંક્રમિત રોગ છે ઓપ્શન બીની વાત કરીએ ટ્રાયકોમોનિયેટપ્સ બરાબર તો એની જો વાત કરીએ તો તે ટ્રાઈકોડરમાં ફૂગ દ્વારા ફેલાતો જાતીય સંક્રમિત રોગ છે અને ઓપ્શન ડી સિફિલસની વાત કરીએ તો એ મુખ્યત્વે ટ્રેપોનિયામાં બેક્ટેરિયા દ્વારા ફેલાતો જાતીય સંક્રમિત રોગ છે એનો મતલબ કે અહીંયા આપણને ઓપ્શન એ બી અને ડી જે છે એ જાતીય સંક્રમિત રોગો છે જ્યારે ઇન્સેફાલીટીસ જે છે તે જાતીય સંક્રમિત રોગ નથી કે જેથી સાચો વિકલ્પ આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર ચોપન પર્ણો પર્ણકંટમાં એટલે કે પર્ણકંટકમાં રૂપાંતરિત થયેલા જોવા મળે છે તેમાં ઓપ્શન જે આપણને આપેલા છે વટાણા ડુંગળી સિલ્ક કપાસ અને ફાફડાથોર તો આપણે ખ્યાલ છે કે ફાફડાથોરમાં મુખ્યત્વે જે સૂક્ષ્મ પર્ણ કે જે નાના કદના પર્ણો જે હોય છે તે પર્ણકંટકમાં રૂપાંતરિત થયેલા હોય છે કે જેથી સાચો વિકલ્પ આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર પંચાવન નીચે આપેલ કઈ એક સમજૂતી વાયુરંધ્ર ગતિશીલતા માટે અત્યાધુનિક વધુ માન્યતા પ્રાપ્ત અધિતર્ક છે તો અહીં આપણને જે ચાર ઓપ્શન આપેલા છે એમાંથી સાચો ઓપ્શન આપણો જે આવશે કયો આવશે ઓપ્શન એ પોટેશિયમનો અંતઃપ્રવેશ પ્રવેશ અને બહિર્ગમન તો એ શું કામ કારણ કે લેવિટ નામના વૈજ્ઞાનિકે પોટેશિયમ આયન અધિતર્ક આપ્યો હતો બરાબર અને અધિતર્ક શું કહે છે કે જ્યારે રક્ષક કોષોમાં એચ પ્લસ એટલે કે પ્રોટોનનું સંકેતણ વધે છે ત્યારે એટીપીની મુક્ત ઉર્જા દ્વારા બરાબર તમારા અધિસ્તરીય કોષો જે હશે એમાંથી ક્લોરાઇડ પોટેશિયમ અને પાણી જે છે એ પ્રવેશે છે કેવા રક્ષકોષમાં અને જેથી રક્ષકોષ જે છે એ શું થાય છે આસુન બને છે રાઇટ અને ત્યારબાદ જ્યારે રક્ષકોષ આસુન બની જશે ત્યારે ઉત્સેવેદનની પ્રક્રિયા થશે અને ત્યારબાદ એ ઉત્સવેદન જેવું પૂર્ણ થશે ત્યારે ફરીથી તમારા પોટેશિયમ ક્લોરાઇડ આયનો જે છે બરાબર એ પાછા અધિસ્તરીય કોષોમાં શું થાય છે વહન પામે છે એટલે કે બહિર્ગમન થાય છે કે જેથી સાચો વિકલ્પ આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર છપ્પન નીચેનામાંથી કોની મગજની ક્ષમતા સૌથી ઓછી હતી રાઈટ તો આપણે જો માનવના ઉદ્વિકાસની વાત કરીએ તો સૌપ્રથમ જે છે એ કોણ આવેલો હોમો હેબિલિસ કે જે એપ માનવ જે છે બરાબર એના નજીકનો સભ્ય હતો બરાબર અને હોમોહેબિલિસ પછી જો વાત કરીએ તો આપણા અત્યારની જે જાતિ જે છે કંઈ હોમોસેપિયન્સ એની નજીકમાં કોણ છે હોમો ઇરેક્ટસ અને હોમોનિએન્ડરથલ કે જેના લીધે આપણે કહી શકીએ સૌથી પ્રથમ જે તમારા માનવ ઉદ્વિકાસમાં જોવા મળે છે હોમો હોમોહેબિલિસ એની માનવ ક્ષમતા એટલે કે માનવ મગજની ક્ષમતા સૌથી ઓછી હતી કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર સત્તાવન બીઓડી એટલે કે બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડનું ઊંચું મૂલ્ય શું સૂચવે છે તો આપણને ખ્યાલ છે કે બીઓડી જે છે બરાબર એ મુખ્યત્વે શું દર્શાવે છે કે તમારા પાણીમાં પ્રદૂષણ કેટલું છે જો બીઓડીનું મૂલ્ય એક કે એક કરતાં ઓછું હોય તો તેમાં કાર્બનિક પ્રદૂષકોની માત્રા કેવી જોવા મળે છે ઓછી પરંતુ એ જ મૂલ્ય જો એક કરતાં વધુ હોય તો એમાં કાર્બનિક પ્રદૂષકોની માત્રા વધારે જોવા મળે છે જેથી આપણે કહી શકીએ કે પાણી વધારે પ્રદૂષિત હશે જો બીઓડીનું મૂલ્ય ઊંચું હશે કે જેથી આપણો સાચો વિકલ્પ જે છે કયો આવશે ઓપ્શન એ પાણી વધુ પ્રદૂષિત છે પ્રશ્ન નંબર અઠાવન તંતુના સરકવાના સિદ્ધાંત કે વાદની સૌથી સારી સમજૂતી તરીકે શું છે તો આપણે ખ્યાલ છે કે જ્યારે સ્નાયુઓનું સંકોચન થાય છે રાઈટ ત્યારે તમારા એક્ટિન અને માયોસિન તંતુઓ જે છે બરાબર એકબીજા પર સરકે છે રાઇટ કે જેમાં મુખ્યત્વે માયોસિન જે છે બરાબર એ સ્થિર રહે છે અને એક્ટિનના તંતુઓ જે છે એના પર સરકે છે પરંતુ એના લીધે તમારા એક્ટિન કે માયોસિન તંતુઓના કદમાં બરાબર કોઈ ફરફાર થતો નથી માત્ર તમારો જે આઈ બેન્ડ જે છે બરાબર તે અને જે એ બેન્ડ એટલે કે એચ બેન્ડ જે છે બરાબર તે ઘટે છે પરંતુ એના લીધે તંતુકોની કદમાં એટલે કે એની લંબાઈમાં કોઈ વધારો થતો નથી કે જેથી આપણે કહી શકીએ કે સાચો વિકલ્પ જે છે કયો આવશે ઓપ્શન બી કે એક્ટિન અને માયોસીન તંતુ નાના બનતા નથી પરંતુ તેઓ એકબીજાથી પસાર એટલે કે એકબીજા પર સરકે છે પ્રશ્ન નંબર ઓગણસાઠ એક જિમ્નાસ્ટિક તેનું શરીર સંપૂર્ણ અંધારામાં ઉપરથી નીચે તરફ સંતુલિત રાખવાની ક્ષમતા ધરાવે છે તે આના કારણે તો આપણને ખ્યાલ છે કે મુખ્યત્વે બરાબર જ્યારે આપણે શરીરના સંતુલન સ્થિતિની વાત કરીએ તો એની માટે જવાબદાર કોણ છે વેસ્ટિબ્યુલર કોટર એટલે કે આપણા જે અંતકર્ણ જે છે એની એક રચના જે છે વેસ્ટિબ્યુલર કોટર એ શરીરના સંતુલન માટે પણ ખૂબ જ ઉપયોગી છે કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન એ વેસ્ટિબ્યુલર કોટર ઓકે હવે જોઈએ પ્રશ્ન નંબર સાઠ એક પુરુષ એ રુધિર જૂથ ધરાવે છે અને જે બી રુધિર જૂથવાળી સ્ત્રી સાથે લગ્ન કરે છે તો તેની ખાલી જગ્યા રુધિર જૂથોની સંભાવના શું હોઈ શકે હવે જ્યારે આપણે વાત કરીએ કે પુરુષનું રુધિર જૂથ એ છે એટલે એમાં તમારા બે પ્રકારના જન્યુઓ હોઈ શકે કે પચાસ ટકા જન્યુઓ જે છે એટલે કે કોઈપણ જન્યુની વાત કરીએ તો એ જન્યુ કાં તો આઈ એ જનીન ધરાવતું હશે કાં તો સ્મોલ આય અને એવી રીતે જો સ્ત્રીની વાત કરીએ તો સ્ત્રીમાં બી રુધિર જૂથ હોવાથી એમાં બે પ્રકારના જન્યુ નિર્માણ થવાની શક્યતા છે કાં તો આઈ બી જનીન ધરાવતું કાં તો સ્મોલ આય ધરાવતું અને જો એના આધારે તમે પ્યુનેટ સ્ક્વેરના આધારે જુઓ કે પુરુષમાં બે પ્રકારના જન્યુઓ નિર્માણ થશે આઈ અને સ્મોલ આય અને સ્ત્રીમાં પણ બે પ્રકારના આઈ અને સ્મોલ આય તો જેના લીધે આપણને ચાર પ્રકારના શું બનશે જીનો એટલે કે જનીન સ્વરૂપ કે જેમાં પહેલો જનીન સ્વરૂપ હશે આઈ એ આઈ એટલે કે જે એ બી રુધિર ગ્રુપ દર્શાવે છે બીજો જે તમારું હશે જીનો એટલે કે જનીન સ્વરૂપ એ હશે આઈ સ્મોલ આઈ કે જે એ રુધિર જૂથ ધરાવે છે ત્રીજું જે છે એ કયું હોય છે આઈ સ્મોલ આઈ કે જે બી રુધિર જૂથ ધરાવશે અને ચોથો જનીન સ્વરૂપ હશે સ્મોલ આઈ સ્મોલ આઈ કે જે ઓ રુધિર જૂથ ધરાવે છે કે જેથી આપણે એ કહી શકીએ કે સંતતિમાં ચારેમાંથી એટલે કે એ બી ઓ અથવા તો એ બી એમાંથી કોઈ પણ એક વૃદ્ધિ જૂથ આવી શકે કે જેથી આપણો સાચો વિકલ્પ જે છે કયો આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર એકસઠ વનસ્પતિઓમાં લાક્ષણિક વૃદ્ધિ વક્ર એટલે કે આપણે જો વનસ્પતિમાં જે વૃદ્ધિ માટેનો આલેખ જે છે એ જોઈએ તો એ કેવો હોય છે એ સાકારનો એટલે કે સિગ્મોઇડ બરાબર કે જેમાં શરૂઆતમાં વૃદ્ધિનો દર કેવો હોય છે ધીમો ત્યારબાદ લોગેરિધમ તબક્કામાં કે જેને આપણે કહીએ છીએ લોકફેસ લોકફેસમાં એનો વૃદ્ધિ ખૂબ જ વધી જશે અને ત્યારબાદ બરાબર વૃદ્ધિ જે છે કે એ બને છે સ્થાયી બને છે કે જેથી આપણે કહી શકીએ કે આપણો સાચો વિકલ્પ કોઈ આવશે ઓપ્શન ડી સિગ્મોઇડ પ્રશ્ન નંબર બાસઠ બે હજાર અગિયારના વર્ષમાં પર્યાવરણમાં થતા ફેરફારો માટે બધી પાર્ટીઓનું સંમેલન કે જેને આપણે કહીએ છીએ યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ એ ક્યાં આયોજિત થયેલું હતું કે જેનો સાચો વિકલ્પ આવશે ઓપ્શન એ દક્ષિણ આફ્રિકા પ્રશ્ન નંબર ત્રેસઠ સૂક્ષ્મ સંવર્ધનની ટેકનિક એટલે કે જો જ્યારે આપણે સૂક્ષ્મ સંવર્ધનની ટેકનિકની વાત કરીએ તો એનો મતલબ કે જેમાં દેહી કોષને લઈને એમાં શું કરવામાં છે જનન કોષ તરીકે વિકસાવવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે કે જેમાં મુખ્યત્વે વનસ્પતિ થતાં પ્રાણીનો સમગ્ર દેહ પૂર્ણ ક્ષમતા દ્વારા પ્રયોગશાળામાં સંવર્ધિત કરવામાં આવે છે અને જેથી બરાબર તે પદ્ધતિમાં મુખ્યત્વે કેના તરીકે દૈહિક વિકાસ અથવા તો દૈહિક ભ્રૂણ જનન તરીકે પણ ઓળખવામાં આવે છે કે જેથી સાચો વિકલ્પ આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર ચોસઠ મેન્ડલે તેમના પ્રયોગમાં વટાણાના કેટલા વિરુદ્ધ લક્ષણોનો અભ્યાસ કર્યો હતો તો આપણને ખ્યાલ છે કે મેન્ડલે મુખ્યત્વે સાત વિરુદ્ધ લક્ષણો કે જેમાં એક તો પ્રકારની ઊંચાઈ ત્યાર પછી પુષ્પનો રંગ ત્યાર પછી પુષ્પનું સ્થાન એ જ રીતે બરાબર બીજનો આકાર અને બીજનું રંગ બરાબર ત્યાર પછી મુખ્યત્વે જે સિંગ જે છે બરાબર એ સિંગ જે છે એ સિંગનો રંગ રાઈટ અને સિંગનો આકાર એવા સાત લક્ષણો વિશે અભ્યાસ કર્યો હતો કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર પાસઠ તમને અહીંયા એક પુષ્પ્ય સૂત્ર આપેલું છે હવે આપણે મુખ્યત્વે જ્યારે પુષ્પ્ય સૂત્રની વાત કરીએ તો આપણે જે ટેક્સ્ટ ટેક્સ્ટબુકમાં ચાર પુષ્પ્ય સૂત્ર આપેલા છે એમાં આપણે મેઇનલી વસ્તુ જોવાનું છે કે તમારું ગાયનોશિયમ રાઈટ એટલે કે જે સ્ત્રી કેસર છે તે જો સ્ત્રી કેસરમાં એક લખેલું હોય તો એ મુખ્યત્વે તમારું કેવું હોય છે ફેબેસી કુળનું રાઈટ જો જીમાં એટલે કે ગાયનોશમમાં ત્રણ લખેલું હોય તો એ મુખ્યત્વે કેનું હોય છે લીલીએસીનું પરંતુ અહીંયા આપણને જે પુષ્પસૂત્ર જે છે એમાં શું આપેલું છે જી તો જો જી ટુની વાત કરીએ તો જી ટુ મુખ્યત્વે તમારી બે પ્રકારની જે ફેમિલી એટલે કે કુળ જે છે એક તો બ્રાસિકેસી અને સોલેનસી બરાબર એમાં જોવા મળે છે પરંતુ જ્યારે સોલેનસીની વાત કરીએ તો તેમાં મુખ્યત્વે તમારા જે પુકેસર જે છે એ દલપત્ર સાથે જોડાયેલા હોય છે એટલે કે દલ લગ્ન પુકેસર જોવા મળે છે જે અહીંયા આપણે પુષ્પ્ય સૂત્રોમાં દર્શાવેલું છે કે જેમાં સી અને એ વચ્ચે શું દર્શાવેલું છે જોડાણ એટલે કે તમારા જે પુકેસર જે છે એ દલ લગ્ન છે એનો મતલબ કે આપણને જે પુષ્પીય સૂત્ર આપેલું છે મુખ્યત્વે કેનું આપેલું છે સોલેનસી કુળનું અને આપણને જે ચાર ઉદાહરણ આપેલા છે એમાંથી મુખ્યત્વે તમારા સોલેનસી કુળનું જે ઉદાહરણ જે છે એ છે પેટુનિયા બરાબર કે જે એક શોભામય એટલે કે સુશોભન માટે વપરાતી સોલેનસી કુળની વનસ્પતિ છે કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર છાસઠ ગ્લાયફોસેટ અથવા તો અવરોધ અથવા તો સહિષ્ણુતા ધરાવતા જીનેટિક એન્જિનિયરિંગ પાક ખાલી જગ્યા છે આના પ્રત્યે અવરોધ કે સહિષ્ણુતા ધરાવે છે તો મુખ્યત્વે ગ્લાયફોસેટ અને સહિષ્ણુતા ધરાવતા જે જીનેટિક એન્જિનિયરિંગ પાક જે છે એ મુખ્યત્વે નિંદણની સામે અવરોધ કે સહિષ્ણુતા દર્શાવે છે કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર સડસઠ નીચે આપેલ વિધાનો પૈકી કયું વિધાન સત્ય નથી હવે અહીંયા મુખ્યત્વે જોઈએ તો તમારા જે પણ વિધાનો આપેલા છે એમાંથી આપણું જે અસત્ય વિધાન જે છે એટલે કે ખોટું વિધાન જે છે એ કહ્યું છે ઓપ્શન ડી કે જેમાં આપેલું છે કે જઠરમાં અધશલેષમકમાં બ્રૂનનની ગ્રંથિઓ આવેલી હોય છે હવે મિત્રો બ્રૂનનની ગ્રંથિઓની વાત કરીએ તો બ્રૂનનની ગ્રંથિઓ જે છે એ મુખ્યત્વે કેવા જોવા મળે છે પકવાશયમાં કે જેથી આપણો સાચો વિકલ્પ એ આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર અડસઠ ગોટામાં ડીએનએ હોય છે એટલે કે તમારું ડીએનએ જે છે બરાબર એ બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા ધરાવે છે જેમાં સત્તર ટકા નાઇટ્રોજન બેઝ તરીકે શું આવેલું છે સાયટોસિન રાઈટ હવે આપણે જ્યારે દ્વિશ્રૃંખલામય ડીએનએ ની વાત કરીએ તો આપણે ખ્યાલ છે કે જેટલા નું પ્રમાણ હશે એટલું જ પ્રમાણ કોણ હશે નું એટલે કે ગ્વાનિન પણ કેટલું જોવા મળશે સત્તર ટકા રાઈટ હવે જો સાયટોસીન અને ગ્વાના બંને જે ટકાવારી જે છે એનો ઉમેરો કરીએ તો સત્તર વત્તાં સત્તર કેટલા થશે ચોત્રીસ એનો મતલબ કે બાકીનું જે એડેનિન અને થાઇમિન માટેનું પ્રમાણ છે એ કેટલું વધશે છાસઠ અને એમાં પણ એ બંનેનું પ્રમાણ એડેનિન અને થાઇમીનનું પ્રમાણ કેવું હશે સરખો એટલે કે છાસઠ ભાગ્યા બે કરો તો તેત્રીસ ટકા તેત્રીસ ટકા કે જેથી આપણો સાચો વિકલ્પ જે છે કયો આવશે ઓપ્શન બી કે ગ્વા સત્તર ટકા એડેનિન તેત્રીસ ટકા અને થાઇમિન પણ તેત્રીસ ટકા પ્રશ્ન નંબર ઓગણા બીટી કપાસમાં બીટી વિષારી દ્રવ્ય વનસ્પતિ પેશીમાં પ્રાથમિક વિષારી દ્રવ્યમાંથી સક્રિય વિષારી દ્રવ્ય તરીકે કોને લીધે રૂપાંતરિત થાય છે એટલે કે આપણું જે પ્રોટોક્સિન જે છે એ ટોક્સિનમાં કેના લીધે રૂપાંતરિત થાય છે તો એમાં આપણે ખ્યાલ છે કે મુખ્યત્વે જે કીટકોનો જે પાચન માર્ગ જે છે એમાં આલ્કલાઇન પીએચને લીધે તમારા જે નિષ્ક્રિય બરાબર છે પ્રોટોક્સિન જે છે એ તમારા સક્રિય ટોક્સિનમાં ફેરવાય છે કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર સિત્તેર સાયટોક્રોમ્સ આમાં જોવા મળે છે તો સાયટોક્રોમમાં તમે મેઇનલી નામ સાંભળેલો છે સાયટોક્રોમ બી રાઈટ અને એફ બરાબર એ બંને જે છે સાયટોક્રોમ બી સિક્સ અને સાયટોક્રોમ એફ એ મુખ્યત્વે તમારા કેની સાથે સંકળાયેલા છે ઇટીએસ ઇટીએસ એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એટલે કે ઇલેક્ટ્રોન વીજાણુ માર્ગ જે છે પરિવહન બરાબર તેની સાથે સંકળાયેલા છે અને આપણને ખ્યાલ છે કે સાયટોક્રોમ જે ઇટીએસ જે છે એ જોવા મળે છે તો ઈટીએસ તો કણાક સૂત્રના ક્રિસ્ટીમાં જોવા મળે છે અથવા તો હરિતકંના જે થાઇલેકોઇડનું પટલ જે છે તેની ઉપર જોવા મળે છે કે જેના આધારે આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન બી કણાક સૂત્રના ક્રિસ્ટીમાં રાઇટ ત્યાર પછી જો એ પ્રશ્ન નંબર એકોતેર નીચે આપેલા પાંચ વિધાનો વાંચો અને બધા સાચા વિધાનો માટેનો વિકલ્પ પસંદ કરો તો અહીંયા આપણે જે પાંચ વિધાનો આપેલા છે એમાં પહેલું વિધાન છે ખડકો પર વસાહતમાં બનાવતા પ્રથમ સજીવો મોસિસ છે તો 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 એ પહેલું વિધાન આપણે કેવું છે સાચું બીજું સેલાજી નેલા સમ બીજાણું ત્રિઅંગી છે તો આપણે જોઈએ તો સેલાજી જે છે એ ત્રિઅંગી વનસ્પતિ તો છે પરંતુ બરાબર તેમાં સમ બીજાણુઓ જોવા મળતા નથી કેવા જોવા મળે છે વિષમ બીજાણુ એટલે બીજું વિધાન જે છે એ કેવું હશે ખોટું રાઈટ ત્યાર પછી આર વિધાન જે છે એ સાયકસના ક્લોરે સોરી કોરેલોઇડ્સ મૂળમાં વીએમ હોય છે તો કોરેલોઇડ્સ એટલે તમારા કયા થશે કવક મૂળ રાઈટ અને વીએમની જો વાત કરીએ તો વીએમ જે છે એક પ્રકારનું શું છે એનું ફૂલ ફોર્મ વેસિક્યુલર આર્બુસ્ક્યુલર માઇકોરાઇઝા ઓકે એ પણ એક પ્રકારની કવક રચના છે પરંતુ એ વીએમમાં બરાબર તમારા મુખ્યત્વે એવા બેક્ટેરિયા એટલે કે એવા સજીવ હોય છે કે જે મુખ્યત્વે તમારી જે વાસ્ક્યુલર ટિશ્યુ એટલે કે જે આપણે કહીએ છીએ વાહક પેશી એની સાથે સંકળાયેલા હોય છે પરંતુ જ્યારે સાયકસની વાત કરીએ તો સાયકસમાં તમારા જે કવક મૂળ જે છે એમાં મુખ્યત્વે એનાબીના અને નોસ્ટોક જેવી લીલ જોવા મળે છે કે જેથી આપણે અહીં કહી શકીએ કે આપેલું વિધાન જે છે એ પણ કેવું છે ખોટું છે રાઈટ ત્યાર પછી ચોથું ચોથું એટલે કે એસ વિધાન જે છે એ દ્વિઅંગી મુખ્ય વનસ્પતિ દેહ જન્યુજનક છે જ્યારે ત્રિઅંગીમાં તે બીજાણુજનક છે તો આ વિધાન તદ્દન સાચું છે કારણ કે દ્વિઅંગી વનસ્પતિમાં મુખ્ય દેહ જે છે કેવો હોય છે જન્યુજનક જ્યારે ત્રિઅંગીમાં તે મુખ્ય દેહ જે છે એ હોય છે બીજાણુજનક અને વિધાન ટી જોઈએ તો અનાવૃત બીજધારીમાં નર અને માદા માદાજન્યુજનક બીજાણુધાનીમાં હોય છે જે બીજાણુજનક અવસ્થામાં હોય છે તો આપણે ખ્યાલ છે કે અનાવૃત બીજધારીમાં મુખ્યત્વે તમારું જે જન્યુજનક જે છે એ બીજાણુજનક ઉપર આધારિત હોય છે એટલે કે મુક્ત જેવી હોતું નથી કે જેથી આપણ વિધાન કેવું છે સાચું તો આપણને જે પાંચ વિધાન આપેલા હતા પી ક્યુ આર એસ અને ટી એમાંથી મુખ્યત્વે પી એસ અને ટી જે છે વિધાન એ કેવા છે સાચા છે અને જેના આધારે આપણે કહી શકીએ આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન બી પીએસ અને ટી વિધાનો સાચા છે પ્રશ્ન નંબર બોતેર નીચે આપેલ પૈકી કયું એક સાચું છે તો ઓપ્શન એમાં આપેલું છે સીરમ બરાબર રુધિર ફાઇબ્રિનોજન હવે અહીંયા મુખ્યત્વે સવાલમાં એક મિસ્ટેક છે કે સવાલમાં અહીંયા તમારા જે સીરમ જે છે સીરમ પ્લસ તમારું શું આવશે ફાઇબ્રિનોજન એ ઓપ્શનમાં આપેલું છે પ્લસની નિશાની નથી આવેલી તો જેથી આપણે કહી શકીએ કે ઓપ્શન એ તો ખોટો જ છે ત્યાર પછી બીમાં આપેલું છે લસિકા બરાબર રુધિર રસ પ્લસ આરબીસી પ્લસ ડબલ્યુબીસી તો મુખ્યત્વે જ્યારે લસિકાની વાત કરીએ તો લસિકામાં તમારા કોઈપણ પ્રકારના આરબીસી જોવા મળતા નથી ઓપ્શન સી જોઈએ તો રુધિર બરાબર રુધિરસ પ્લસ આરબીસી પ્લસ ડબલ્યુબીસી તો અહીંયા આપણે આ વિધાન જે છે કેવું છે સાચું કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર તોતેર એક લિંકેજ જૂથ હવે લિંકેજ જૂથ એટલે શું થશે સંલગ્ન જૂથ બરાબરથી બીજા તરફ એટલે કે બીજા સહલગ્ન જૂથ તરફ જનીનની વહન થવાની ઘટનાને શું કહેવામાં આવે છે તો એને કહેવામાં આવે છે ઓપ્શન બી સ્થળાંતરણ જે છે તમારા એક સહલગ્ન જૂથથી બીજા સહલગ્ન જૂથ તરફ શું થાય છે વહન પામે છે પ્રશ્ન નંબર ચુમ્મોતે ભારતની કઈ સરકારી સમિતિ લોકસેવા માટે સંશોધન અને જીએમ સજીવોના ઉપયોગની સાવધાની લેવાની દેખરેખ રાખે છે તો આપણને એનો સાચો વિકલ્પ ખ્યાલ છે કયો છે જીનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી એટલે કે જીઇ કે જેથી સાચો વિકલ્પ આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર પંચોતેર સાયલેન્ટ સ્પ્રિંગ રિચેલ કરસનનું પ્રખ્યાત પુસ્તક આને સંબંધિત છે તો રિચેલ કરસને જે મુખ્યત્વે સાયલેન્ટ સ્પ્રિંગ નામનું જે પુસ્તક લખેલું હતું એ મુખ્યત્વે કીટનાશક પ્રદૂષણ સાથે સંલંગિત છે કે જેથી સાચો વિકલ્પ આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર છોતેર જઠરસના ઘટકો આ છે તો જઠરસની જ્યારે વાત કરીએ તો જઠરસમાં મુખ્યત્વે પ્રોટીનના પાચન માટે પેપ્સિનોજન અને રેનિન નામના ઉત્સેચક આવેલા હોય છે અને લિપિડના પાચન માટે બરાબર અંશતર પ્રમાણમાં લાયપેસ આવેલું હોય છે કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન બી પેપ્સિનોજન લાયપેસ અને રેનિન પ્રશ્ન નંબર સિત્યોતેર સ્ટેટોસ્ફિયરિક ઓઝોનના વિઘટનને લીધે વધુ યુવી વિકિરણોને પર્યાવરણમાં પ્રવેશવાથી નીચે આપેલ પૈકી કયું એક મુખ્યત્વે તંદુરસ્તીને હાનિકારક અસર સાથે સંકળાયેલ નથી તો આપણને ખ્યાલ છે કે યુવી કિરણો જ્યારે ઓઝોનના સ્તરમાંથી બરાબર પસાર થઈને એટલે કે એના વિઘટન થવાને લીધે પસાર થઈને પૃથ્વી પર જ્યારે પડે છે ત્યારે મુખ્યત્વે ચામડી અને આંખોને નુકસાન કરે છે રાઈટ હવે જ્યારે ચામડીને નુકસાન કરીને ચામડીનું કેન્સર પ્રેરે છે ત્યારે ઓટોમેટિકલી આપણી રોગપ્રતિકારક શક્તિમાં એટલે કે એના તંત્રમાં શું જોવા મળે છે ઘટાડો પરંતુ તેના લીધે યકૃતના કેન્સરમાં કોઈપણ વધારો થતો નથી કે યકૃતનું કેન્સર સર્જાતું નથી કે જેથી આપણો સાચો વિકલ્પ જે છે એ કયો આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર ઇઠ્યોતેર કેપેસિટેશન આમાં પરિવર્તનના સંદર્ભે વપરાય છે તો કેપેસિટેશન જે છે બરાબર એ મુખ્યત્વે કેના માટે વપરાયા છે તો ફલન પહેલાના શુક્રકોષ શું કામ કારણ કે ફલન પહેલાનો જે શુક્રકોષ જે છે એ નિયત સમયગાળા સુધી જ કેવો રહે છે સક્રિય અને તેના સંદર્ભે બરાબર તેની જે ક્ષમતા જે છે એનું માપન કરવા માટે કેપેસિટેશનમાં શું આવે છે પોષક દ્રવ્યો હોય છે અને જેના આધારે પરિવર્તનો જોવા મળે છે કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન ડી ફલન શુક્ર કોષ પ્રશ્ન નંબર ઓગણસી આમાં મોટાભાગના પ્રાણીઓ વૃક્ષારોહી હોય છે તો મુખ્યત્વે જે ચાર પ્રદેશ આપણને બતાવેલા છે એમાં મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય જે વર્ષા જંગલ જે છે તેના બરાબર મોટાભાગના સજીવો જે છે એક કેવા હોય છે વૃક્ષારોહી કારણ કે ઉષ્ણકટિબંધીય વર્ષા જંગલો જે છે એક તો સૌથી વધારે જીવવિવિધતા ધરાવે છે અને તેમાં મોટાભાગના પ્રાણીઓ જે છે કેવા હોય છે વૃક્ષારોહી હોય છે કે જેથી સાચો વિકલ્પ આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર એસી સાચા કોષ કેન્દ્રનો આમાં અભાવ હોય છે તો આપણે ખ્યાલ છે કે સાચા કોષ કેન્દ્રનો કેમાં અભાવ જોવા મળે છે તમારા મુખ્યત્વે જે આદિ કોષ કેન્દ્રીય કોષ છે તેમાં તો જ્યારે મ્યુકર ની વાત કરીએ તો એક પ્રકારની શું છે ફૂગ કે જેમાં સુકોષ કેન્દ્ર જોવા મળે છે વાઉચેરિયા જે છે બરાબર તે પણ એક મુખ્યત્વે તમારું કહ્યું છે પ્રાણી છે બરાબર જેને આપણે સૂત્રકૃમિના વર્ગમાં મૂકીએ છીએ તો સૂત્રકૃમિ હોવાને લીધે પ્રાણીમાં સુકોષ કેન્દ્ર જોવા મળશે વોલવોક્સ કે જે એક પ્રકારની લીલ છે બરાબર એમાં પણ સુકોષ કેન્દ્ર જોવા મળે છે પરંતુ જ્યારે એના બિનાની વાત કરીએ તો એના બિના જે મુખ્યત્વે તમારા કહેના છે ઉદાહરણ સાયનોફાઇટા રાઈટ કે સાયનો મુખ્યત્વે તમારે કહ્યું છે નીલહરિત લીલ બરાબર કે જે એક પ્રકારના કયા છે આદિ કોષ કે જેમાં સાચા કોષ આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર એક્યાસી સ્કંદ ઉલુખલ અહીં રચાય છે તો મુખ્યત્વે જ્યારે સ્કંદ ઉલુખલની વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે સ્કંદ ઉલુખલ જે છે એ મુખ્યત્વે બરાબર તમારે જે સ્કંધાસ્તી જે છે એટલે કે સ્કંધ મેખલા એમાં આવેલું એક તમારી પોલાણ જેવી રચના છે એટલે કે એક અંતર ગોળ પોલાણ બને છે બરાબર કે જેમાં ભુજાસ્થી જોડાય છે બરાબર પરંતુ આપણને અહીંયા પૂછેલું કે સ્કંદ ઉલ્ખલ કેના દ્વારા રચાય છે તો સ્કંદ ઉલ્લુખોલ મુખ્યત્વે અક્ષક અને જે સ્કંદાસ્થી જે છે બરાબર એના દ્વારા સર્જાતું અંતરગોળ પોલાણ છે બરાબર કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન બી અક્ષક અને સાથે સ્કંધાસ્થી પ્રશ્ન નંબર બ્યાસી પરિવર્તિત પેશી આની લાક્ષણિકતા છે તો આપણને જે ચાર ઓપ્શન્સ આપેલા છે એમાંથી સાચો ઓપ્શન આવશે સખત પરાગ વાહિની તો શું કામ કારણ કે સખત પરાગવાહિની જે છે જેમાં સતત શું થાય છે પરિવર્તન થવાથી એ પેશી જીવિતતા ગુમાવે છે અને તેમજ તેની સ્થિતિ સ્થિતિસ્થાપકતા પણ શું કરે છે ગુમાવે છે અને સખત અને બરડ બને છે અને જેથી આવી લાક્ષણિકતાને આપણે કહી શકીએ કે પરિવર્તિત પેશીની જ લાક્ષણિકતા છે કે જેથી સાચો વિકલ્પ આવશે ઓપ્શન એ સખત પરાગવાહીની પ્રશ્ન નંબર ત્યાંસી ડીએનએ આમાં હાજર હોતો નથી તો આપણે જ્યારે ડીએનએની વાત કરીએ તો ડીએનએ મુખ્યત્વે એક તો કોષ કેન્દ્રમાં હાજર જોઈ હોવા મળે છે એ ઉપરાંત બે અંગિકા તમારી જે છે હરિતકણ અને સૂત્ર કે જે પોતાના જનીન દ્રવ્ય તરીકે ડીએનએ ધરાવે છે કે જેથી આપણો સાચો વિકલ્પ અહીંયા આવશે ઓપ્શન એ રિબોઝોમ્સ કે જે કોઈ પણ ડીએનએ ધરાવતા નથી પ્રશ્ન નંબર ચોર્યાસી કોલાઈનો લેક્ટોઝ ઓપેરોનમાં જનીન નિયંત્રણનું સંચાલન લેક આય એટલે કે આઈ જનીન દ્વારા થતું હોય છે અને એની સાથે સંકળાયેલો સાચો વિકલ્પ શોધો તો આપણને ખ્યાલ છે કે આઈ જે છે એટલે કે તમારો જે લેક આય બરાબર એના દ્વારા મુખ્યત્વે શું થાય છે એક પ્રકારનું નિગ્રાહક પ્રોટીન નિર્માણ પામે છે કે જે તમારી પ્રત્યાંકનની પ્રક્રિયાને અટકાવે છે બરાબર અને તે એક પ્રકારનું શું છે નકારાત્મક તમારું શું હોય છે જનીનનું નિયંત્રણ કે જેને આપણે કહીએ છીએ નેગેટિવ રેગ્યુલેશન કે જેના આધારે આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન બી કે જે નકારાત્મક અને કારક છે કારણ કે નિગ્રાહક પ્રોટીન એ પ્રત્યાંકનને શું કરે છે અવરોધે છે પ્રશ્ન નંબર પંચ્યાસી નીચે આપેલ પૈકી કયો મંદમૂત્રને વધુ માત્રામાં નિર્માણ કરવા માટે પ્રેરક નથી હવે આપણે મંદમૂત્ર કીધેલું છે બરાબર તો વધારે માત્રામાં મંદમૂત્ર ક્યારે બનશે કે જ્યારે મૂત્રમાં પાણીનું પ્રમાણ વધારે હોય એટલે કે પાણીનું પુનઃ શોષણ ઓછું થતું હશે તો વધારે મંદમૂત્ર નિર્માણ પામશે અને જેની માટે જવાબદાર જે છે કયો આવશે એટ્રિયલ નેટ્રિયુરેટિક કારક કારણ કે એટ્રિયલ નેટ્રિયુરેટિક કારક જે છે શું કરે છે કે મૂત્રપિંડમાંથી મૂત્ર નિર્માણ દરમિયાન વધુ માત્રામાં પાણીનું પુનઃ શોષણ કરે છે અને જેના લીધે સાંદ્ર મૂત્ર નિર્માણ થાય છે પરંતુ અહીંયા આપણને શું કીધું છે કે મંદ મૂત્રને નિર્માણ કરવા માટે પ્રેરક નથી કે જેના આધારે આપણે કહી શકીએ કે સાચો વિકલ્પ કયો આવશે ઓપ્શન સી એટ્રિયલ નેટ્રિયુરેટિક કારક પ્રશ્ન નંબર છ્યાસી લીલી વનસ્પતિ પર એકમાત્ર બાજુએથી પ્રકાશ આપવા થાય તો તે પ્રકાશ સ્ત્રોતની તરફ વળાંક વળી ઉગે છે તેનું કારણ શું છે તો આપણને ખ્યાલ છે કે મુખ્યત્વે પ્રકાણ જે છે બરાબર સૂર્યપ્રકાશ જે બાજુ વધારે હશે એ તરફ શું થાય છે વૃદ્ધિ પામે છે બરાબર જેને આપણે કહે છે પ્રકાશાનુવર્તન અને પ્રકાશાનું વર્તન માટે મુખ્યત્વે જવાબદાર તમારો જે અંતઃસ્ત્રાવ જે છે જેને આપણે કહે છે વનસ્પતિ અંતસ્ત્રાવ એ કહે છે ઓક્સિન તો ઓક્સિજન જે છે એ મુખ્યત્વે શું કરે છે કે જે બાજુ તમારો સૂર્યપ્રકાશ વધારે છે એની વિરુદ્ધ બાજુ એટલે કે છાયાવાળી જગ્યા પર કોષો દ્વારા વધારે પ્રમાણમાં સ્ત્રાવ પામે છે અને જેના લીધે બરાબર ત્યાંના કોષો વધારે લંબ લંબવૃત્તિ કરીને બરાબર કે લંબ રીતે વૃદ્ધિ પામીને ત્યાંથી કોષોનું પ્રમાણ વધારે છે અને જેના લીધે ત્યાંથી બરાબર તમારા પ્રકારનું શું થાય છે બેન્ડિંગ એટલે વળવાની પ્રક્રિયા થાય છે કે જેથી આપણે કહી શકીએ કે સાચો વિકલ્પ એ આવશે ઓપ્શન સી છાયાવાળી બાજુએ બરાબર અહીંયા જે ઓપ્શનમાં ઓક્સિજન હતું તે ઓક્સિજનની પરંતુ શું આવશે ઓક્સિજનનું પ્રમાણ વધે છે અને કોષ વિસ્તરણને વધુ ઉત્તેજન પ્રાપ્ત થાય છે પ્રશ્ન નંબર સત્યાસી કોષ કેન્દ્ર પટલની વ્યુત્પત્તિ આમાંથી થાય છે તો જ્યારે આપણે કોષ કેન્દ્ર પટલની વાત કરીએ તો કોષ કેન્દ્ર પટલમાં આપણે ખ્યાલ છે કે એ કેવડી કેવી રચના છે બેવડી પટલમય રચના રાઈટ અને બેવડી પટલમય રચનામાં મુખ્યત્વે તમારા જે ઉપરની તરફ સૌથી બહારનું જે પટલ આવેલું હોય છે એ કોના સંપર્કમાં હોય છે કણિકામય અંતકોષરસ ઝાડ અને કણિકામય દ્વારા બરાબર તમારા શું થાય છે મુખ્યત્વે કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે કે જેથી આપણે સાચો વિકલ્પ કહી શકીએ ઓપ્શન સી કણિકામય અંત પ્રશ્ન નંબર અઠ્યાસી સાચો વિકલ્પ પસંદ કરો તો આપણને અહીં કોલમ એક અને કોલમ બે આપેલી છે જેમાં કોલમ એકમાં તમારા મુખ્યત્વે કોષ વિભાજન દરમિયાન થતી ઘટનાઓ છે અને કોલમ બે માં મુખ્યત્વે અવસ્થાઓ દર્શાવેલી છે તો જ્યારે આપણે કોલમ એકમાં પેલું જોઈએ કે સમજાત રંગ સૂત્રો વચ્ચે સાયનેપ્સિસ સર્જાય તો એની માટે તમને ખ્યાલ છે કે એ મુખ્યત્વે ક્યારે સર્જાય છે ઝાયગોટીન અવસ્થામાં પેટા અવસ્થામાં રાઇટ આરએનએ અને પ્રોટીનના સંશ્લેષણની વાત કરીએ તો એ મુખ્યત્વે ક્યારે જોવા મળે છે જી ટુ તબક્કામાં રીકોમ્બિનેસ ઉત્સેચકની ક્રિયા કે રીકોમ્બિનેસ દ્વારા મુખ્યત્ત્વે શું થાય છે રીકોમ્બિનેશન કે વ્યક્તિકરણની પ્રક્રિયા થાય છે રાઈટ કે જેના લીધે જનીનોની અડલા બદલી થાય છે અને એ ઘટના મુખ્યત્વે કેમાં જોવા મળે છે પેકેટીન અવસ્થામાં અને ડી જે છે સેન્ટ્રોમિયર સ્વતંત્ર અથવા એટલે કે છૂટું પડતું નથી પરંતુ રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવો તરફ વહન પામે છે તો એ મુખ્યત્વે કે જોવા મળે છે ભાજનોતર અવસ્થા એક કારણ કે અવસ્થા એક એ તમારી સાચા અર્થે કહે છે ભાજન કે જેમાં તમારા જે રંગસૂત્રો જે છે બરાબર એ ધ્રુવો તરફ જાય છે પરંતુ એ દરમિયાન તમારા સેન્ટ્રોમિયરનું કોઈ પણ વિઘટન થતું નથી તો અહીંયા જોઈએ તો એમાં કયું છે બે બીમાં કયું આપેલું છે ત્રીજું સીમાં તમારે છે પાંચમું અને ડીમાં કયું છે ચોથું કે જેના આધારે આપણો સાચો વિકલ્પ જે છે કયો થશે ઓપ્શન એ પ્રશ્ન નંબર નેવ્યાસી કિલ કે જેને અહીંયા આપણને આપેલું છે પક્ષમાં પરંતુ અત્યારની જો તમે ટેક્સ્ટબુક જોવો બરાબર તો કિલ એને કહેવામાં આવે છે નૌતલ તો આ પુષ્પની લાક્ષણિકતા છે તો મુખ્યત્વે અહીંયા આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન એ ઇન્ડિગો ફેરા હવે ઇન્ડિગો ફેરા શું કામ કારણ કે ઇન્ડિગો ફેરા જે છે બરાબર એ મુખ્યત્વે રંગ ઉત્પન્ન કરતી ફેબેસી કુળની વનસ્પતિ છે અને આપણે ખ્યાલ છે કે કુલની વનસ્પતિનું જે તમે પુષ્પસૂત્ર જોયેલું હશે તેમાં તમારા મુખ્યત્વે દલપત્ર જે છે બરાબર એનો જે વિન્યાસ એટલે કે એની જે ગોઠવણી જે છે એ કયા પ્રકારની હોય છે પતંગિયા પ્રકારની કે જેમાંથી બરાબર સૌથી મોટું જે દલપત્ર હોય છે એને કેના તરીકે નવતલ તરીકે ઓળખવામાં આવે છે કે જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કિલ ઓકે પ્રશ્ન નંબર નેવું અર્ધ અધસ્ત બીજાશય એટલે કે પરિજાયી પુષ્પ બરાબર આ પુષ્પોમાં જોવા મળે છે તો એ આપણને ખ્યાલ છે કે મુખ્યત્વે તમારું જાય બરાબર અધોજાયી અને પરિજય આ ત્રણ પ્રકારના શું આવેલા હોય છે પુષ્પ રાઈટ હવે એમાં મુખ્યત્વે તમે જોઈએ તો પરિજાયી પુષ્પ એટલે કોને કહેવામાં આવશે કે જેમાં બરાબર તમારા મુખ્યત્વે જે બીજા શ્રેણીનું સ્થાન જે છે બરાબર એ ક્યાં હોય છે પુષ્પાસનને લગતું બરાબર અને એટલા સ્થાન પરથી અન્ય પુષ્પીય ચક્રોનું શું થાય છે નિર્માણ અને એવા પ્રકારના પુષ્પને કયું કહેવામાં આવે છે પરિજાયી પુષ્પ તો પરિજયી પુષ્પ જે છે બરાબર એ મુખ્યત્વે તેમાં તમને જોવા મળશે ગુલાબમાં કે જેથી આપણો સાચો વિકલ્પ જે છે કયો આવશે ઓપ્શન સી રાઈટ હવે જો બાકીની વાત કરીએ બરાબર જામફળ કાકડી અને ચીની ગુલાબ તો એમાં મુખ્યત્વે કાકડી જે છે બરાબર એમાં મુખ્યત્વે કયા પ્રકારનું જોવા મળે છે ઉપરીજાયી પુષ્પ એવી રીતે ચીની ગુલાબની જો વાત કરીએ તો તેમાં મુખ્યત્વે કયું જોવા મળે છે અધોજાયી પુષ્પ અને જામફળ જે છે એમાં મુખ્યત્વે કયું જોવા મળે છે ઉપરીજાયી પુષ્પ રાઈટ કે જેથી આપણો સાચો વિકલ્પ કયો રહેશે ઓપ્શન સી ગુલાબ કે જેમાં પરિજાયી પુષ્પ જોવા મળે છે પ્રશ્ન નંબર એકાણું અંતઃસ્ત્રાવી અને ચેતાકીય બંને ભૂમિકાઓ આ રસાયણ દ્વારા સંકેતન પામે છે તો આપણને ખ્યાલ છે કે એમાં સાચો વિકલ્પ કયો આવશે એપીનેફ્રિન કારણ કે જયારે આપણે એપીનેફ્રિનની વાત કરીએ તો એપીનેફ્રિન જે છે એ મુખ્યત્વે કેના તરીકે ઓળખવામાં આવે છે એડ્રી હવે એડ્રીનલિન જે છે એક તો મુખ્યત્વે મજ્જક આપણે જે એડ્રિનલ મજ્જક જે છે તેનો અંતઃસ્રાવ છે બરાબર જે મુખ્યત્વે લડોયા ભાગો તરીકેના અંતસ્ત્રાવ તરીકે વર્તે છે તેમજ તમારા મુખ્યત્વે જે અનુકંપી ચેતાતંત્ર હોય છે જેને આપણે કહે છે પરાનુકંપી ચેતાતંત્ર બરાબર તેની સાથે પણ એ સંકળાયેલો હોય છે જે ચેતાકીય અસર પણ દર્શાવે છે ઓકે પ્રશ્ન નંબર બાણું નીચે આપેલ પૈકી બંને જોડ સાચી હોય તેવું વિકલ્પ કયો છે તો અહીં તમે જો ઓપ્શન એ બી અને સી જુઓ તો એમાં ઇન ઇન્સીટુ કે જેને આપણે કહીએ છે સ્વસ્થાન જાળવણી એમાં તમારા આપેલા છે ક્રાયોપ્રિઝર્વેશન બીજ નિધિ અને પેશીય સંવર્ધન કે જે એક પ્રકારના કયા છે નવસ્થાન સંરક્ષણ બરાબર કે જેથી આપણે કહી શકીએ કે એ બી અને સી ઓપ્શન આવશે નહીં તો સાચો ઓપ્શન કયો આવશે ઓપ્શન ડી કે જેમાં ઇન ઇન્સીટુ એટલે કે સ્વસ્થાન જાળવણીમાં કયું આવશે રાષ્ટ્રીય ઉદ્યાન અને એક્સ એક્સિટુ એટલે કે નવસ્થાન જાળવણીમાં કયો આવશે વનસ્પતિ ઉદ્યાન હવે શું કામ કારણ કે જ્યારે આપણે ઇન્સ્ટિટ્યુ એટલે કે જે સ્વસ્થાન જાળવણીની વાત કરીએ તો એનો મતલબ શું થશે કે સજીવ જ્યાં રહેતો હોય બરાબર તે જ વાતાવરણમાં તેની શું કરવામાં આવે છે જાળવણી રાઈટ અને જેથી આપણે રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ કેનું ઉદાહરણ થશે ઇન્સ્ટિટ્યુ જાળવણીનું જ્યારે એક્સિટુ એટલે શું થશે બહારના પ્રદેશમાંથી તમારા સજીવોની આયાત કરીને તેની જાળવણી કરવામાં આવે છે કે જેથી એનું સાચું ઉદાહરણ તમારું કોઈ થશે વનસ્પતિ ઉદ્યાન ઓકે પ્રશ્ન નંબર ત્રાણું એઇડ્સ એટલે કે એચઆઈવીને કારણે થાય છે પ્રથમ આને નાશ કરવાની શરૂઆત કરે છે કે એચઆઈવી જે વાયરસ જે છે એ કયા પ્રકારના કોષોનો નાશ કરવાની શરૂઆત કરે છે તો આપણે ખ્યાલ છે કે એચઆઈવી મુખ્યત્વે મદદ કરતા એટલે કે હેલ્પર ટી લિમ્ફોસાઇડ જે છે એને નાશ કરવાની શરૂઆત કરે છે ઓપ્શન કયો આવશે ઓપ્શન બી હવે ઘણી વખત અહીંયા સ્ટુડન્ટો જે છે બરાબર કે જો તમને અહીંયા મેક્રોફેજીસ આપેલા હોય તો ઘણી વખત મેક્રોફેજ શબ્દ લખી દે છે પરંતુ મેક્રોફેજ મેક્રોફેઝની અસર કારણ કે મેક્રોફેઝમાં માત્ર તમારા જે વાયરસ જે છે બરાબર એની નવી સંતતીઓનું નિર્માણ થાય છે કે જે થઈને વાયરસનું કારખાનું કહેવામાં આવે છે પરંતુ એમાં બરાબર એ મેક્રોફાઇઝને કોઈ પણ નાશ એટલે કે નુકસાન પહોંચાડતા નથી માત્ર ત્યાં સંતતિનું નિર્માણ કરીને એ મેક્રોફેઝને ત્યાગે છે એમાંથી બહાર નીકળે છે પરંતુ એ સૌથી પ્રથમ બરાબર નાશ કરવાની કોની શરૂઆત કરે છે મદદ કરતાં ટી લિમ્ફો સાઇડ કે જેના લીધે આપણી રોગપ્રતિકારક શક્તિ જે છે એ નબળી પડતી જાય છે પ્રશ્ન નંબર ચોરાણું હિસ્ટેરેક્ટોમી આને શસ્ત્રીકરણ કરી દૂર કરવા માટે હોય છે તો મુખ્યત્વે હિસ્ટેરેક્ટોમીની જ્યારે વાત કરું તો એ મુખ્યત્વે ગર્ભાશયને બરાબર જ્યારે સર્જિકલ રીતે દૂર કરવામાં આવે તો એ પ્રક્રિયાને કહેવામાં આવે છે હિસ્ટેરેક્ટોમી કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર પંચાણું પીસીટી કે જેને આપણે કહીએ છીએ નિકટવર્તી ગૂંચળામય નલિકાને મૂત્રપિંડ નલિકામાંથી દૂર કરવાની સોરી દૂર કરવામાં આવે તો તેના પરિણામે શું થશે તો ઓપ્શન એ વધુ સાંદ્ર મૂત્ર બને ઓપ્શન બી મૂત્રની ગુણવત્તા અને માત્રામાં કોઈ ફેરફાર ન થાય ઓપ્શન સી મૂત્ર નિર્માણ ન થાય અને ઓપ્શન ડી મંદ મૂત્ર સર્જાય તો પહેલાં આની માટે આપણે જોઈએ તો પીસીટી જે છે બરાબર પીસીટીનું મુખ્ય કાર્ય શું છે તો આપણે ખ્યાલ છે કે પીસીટી જે છે બરાબર એ મુખ્યત્વે શું કરે છે પુનઃ શોષણની પ્રક્રિયા કરે છે કે જેમાં મુખ્યત્વે તમારા જેટલા પણ ઘટકો જે છે બરાબર એનું શું કરે છે પુનઃ શોષણ એ ઉપરાંત બરાબર એ તેની અંદર અમુક પ્રકારના તમારા જે ક્ષાર જે છે એનું શું કરે છે સ્ત્રાવ કરે છે બરાબર તો જો પીસીટી નહીં હશે એટલે બંને પ્રક્રિયા નહીં થશે અને જેના લીધે શું થશે તમારા પાણીનું પુનઃ શોષણ નહીં થાય અને ક્ષાર જે છે એનું સ્ત્રાવ નહીં થશે અને જેના લીધે શું થશે તમારા મૂત્ર જે નિર્માણ થશે એમાં પાણીનું પ્રમાણ વધારે હશે અને ક્ષારનું પ્રમાણ ઓછું હશે કે જેથી આપણે કહી શકીએ કે વધારે ને વધારે મંદ મૂત્રનું નિર્માણ થશે કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન ડી મંદ મૂત્ર સર્જાય પ્રશ્ન નંબર છન્નું એક દળી મૂળની મુખ્ય લાક્ષણિકતા આની હાજરીને લીધે હોય છે તો આપણે ખ્યાલ છે કે એકદળી વનસ્પતિમાં બરાબર મૂળ કે પ્રકારની વાત કરીએ બરાબર તો પ્રકારનું તો તમારી દ્વિતીય વૃદ્ધિ થાય છે પરંતુ બરાબર મૂળ જે છે એની દ્વિતીય વૃદ્ધિ થતી નથી અને દ્વિતીય વૃદ્ધિ સુકા નથી થતી કારણ કે એમાં કોઈપણ પ્રકારની એધા બરાબર એટલે કે તમારે જે મુખ્યત્વે પુલીય એધા જે છે બરાબર એ જોવા મળતી નથી કે જેથી આપણે કહી શકીએ આપણો સાચો વિકલ્પ જે છે કયો આવશે ઓપ્શન બી એધા વિહીન વાહકીય તંત્ર પ્રશ્ન નંબર સત્તાણું નીચે આપેલ પૈકી કઈ લાક્ષણિકતા આની હાજરીને લીધે હોય છે તો જેમાં આપેલું છે દ્વિપાર્શ્વસમિતિ બહેર કંકાલ આંખો અને ખંડમય રચના તો મુખ્યત્વે જોઈએ તો બહિરકંકાલને લીધે બરાબર દ્વિપાર્શ્વમિતિ આંખો ખંડમય રચનાનો સમાવેશ દર્શાવે છે અને આથી તમારા જે પ્રાણીઓ જે છે એમાં બહેર કંકાલની ઉત્પત્તિ એ ઉપરોક્ત રચના પછી થયેલી ગણાય છે અને જેથી દૈહિક આયોજનના ક્રમમાં બરાબર બહેર કંકાલ ઉદ્વિકાસ પામેલ એક એકમ ગણાય છે કે જેના લીધે સાચો વિકલ્પ આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર અઠાણું જન્યુજનન દરમિયાન નીચે આપેલ પૈકી કયા કોષો સામાન્યતઃ દ્વિતીય હોય છે કે જેમાં રંગસૂત્રની સંખ્યા ટુ એન હોય છે તો જ્યારે પ્રકો સોરી પ્રશુક્રકોષોની વાત કરીએ તો તેમાં એકકીય રંગસૂત્ર હોય છે આદિપૂર્વકોષ શુક્રકોષો જે છે એ કહેવા હોય છે દ્વિતીય દ્વિતીય ધ્રુવકાય અને પ્રાથમિક ધ્રુવકાય એ બંને પણ હોય છે એકકીય કે જેથી આપણો સાચો વિકલ્પ કયો આવશે આદિપૂર્વ શુક્ર કોષો કે જેમાં રચના બરાબર રંગસૂત્રની દ્રષ્ટિએ કેવી હોય છે એટલે કે પ્રશ્ન નંબર ચપટી અથવા કોથળીઓ દ્વારા બનેલી સંરચનાનું નિર્માણ તે શું છે તો આપણે ખ્યાલ છે હરિતકણમાં મુખ્યત્વે જે ચપટી કોથલીમય રચનાઓ જે છે જેને આપણે કહીએ છીએ થાઇલેકોઇડ અને આવી ઘણી બધી થાઇલેકોઇડિયા રચના જ્યારે એકબીજા ઉપર ગોઠવાય છે બરાબર ત્યારે જે સ્તંભીય રચના બને છે એને કહેવામાં આવે છે ગ્રેનમ અને ઘણા બધા ગ્રેનમ જે વિસ્તારમાં આવેલા હોય છે એના લીધે કેનું નિર્માણ થાય છે ગ્રેના વિસ્તારનું કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર સો રંગસૂત્રો કે જેમનો સેન્ટ્રોમિયર એક છેડા તરફ ખૂબ નજીક ગોઠવાયેલું હોય રાઇટ તો અહીંયા આપણને એમ કીધું છે એક છેડા તરફ ખૂબ નજીક એવું નથી કીધું કે એક છેડા પર ગોઠવાયેલું હોય ઘણા બધા સ્ટુડન્ટ્સ અહીંયા એક છેડા તરફ જ્યારે કે એટલે ટેલોસેન્ટ્રીક લખે છે પણ અહીંયા આપણે એમ કીધું છે કે એક છેડા તરફ ખૂબ નજીક ગોઠવાયેલું છે કે જેથી આપણો સાચો વિકલ્પ કયો આવશે ઓપ્શન એ એક્રોસેન્ટ્રિક રાઈટ કારણ કે એક્રોસેન્ટ્રિક જે છે બરાબર એમાં તમારા સેન્ટ્રોમિયર જે છે સંપૂર્ણ છેડા તરફ ગોઠવાયેલું હોય છે જેમાં ઉપરની તરફની જે ભૂજા હશે બરાબર એ કેવી હોય છે નાની રાઈટ ત્યાર પછી પ્રશ્ન નંબર એકસો એક ફીગ ગિલબર્ડ વનસ્પતિ કે જેમાં મુખ્યત્વે બરાબર વલયાકાર રીતે થતો રોગ જોવા મળે છે એમાં શું થાય છે તો જ્યારે ફિલ ગિલબર્ડ વનસ્પતિની વાત કરીએ તો એમાં મુખ્યત્વે બરાબર શું થાય છે એ અંજીરમાં થતો બરાબર એક રોગ છે કે જેમાં સૌપ્રથમ તમારું મૂળ જે છે એ મૃત્યુ એટલે કે નાશ પામે છે કે જેથી સાચો વિકલ્પ આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર એકસો બે અનુપ્રસ્થ અને વિવિધ જાતિઓનું ભિન્ન ભિન્ન સ્તરે જૈવિક સમાનની રચના કરે તેને આ રીતે ઓળખાવાય છે તો જ્યારે આપણે વિવિધ જાતિઓની વાત કરીએ અને એનું બરાબર અનુપ્રસ્થ રીતે એટલે કે આયામ રીતે એનું શું કરવામાં આવે છે વિભાજન કરવામાં આવે છે તો એવા પ્રકારને શું કહેવામાં છે સ્તરીકરણ કે જેથી સાચો વિકલ્પ આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર એકસો ત્રણ બહુવિકલ્પી જનીનો આમાં હાજર હોય છે તો બહુવિકલ્પી જનીનો એટલે કે તમારા જનીનના અલગ અલગ સ્વરૂપો રાઈટ અને જ્યારે જનીનની વાત કરીએ તો તમારા જનીન હંમેશા રંગસૂત્રના ચોક્કસ સ્થાન પર જોવા મળે છે અને એ સ્થાન પર તમારા શું જોવા મળશે એના વિવિધ સ્વરૂપો કે જેથી સાચો વિકલ્પ આવશે ઓપ્શન બી રંગસૂત્રના સમાન સ્થાને પ્રશ્ન નંબર એકસો ચાર જીવંત દ્રવ્યના જથ્થાનું પોષક સ્તર કે જે નિયત સમયે આવેલું હોય તેને શું કહેવાય બરાબર તો ચોક્કસ સમય એટલે કે નિયત સમયે તમારા જીવંત પદાર્થનું બરાબર જે જથ્થો જોવા મળે છે પોષક સ્તર પર એને મુખ્યત્વે કેના તરીકે ઓળખવામાં આવે છે પ્રાપ્ય પાક કે જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સ્ટેન્ડિંગ ક્રોપ કે જેના લીધે બરાબર અહીંયા સાચો વિકલ્પ એવો આવશે ઓપ્શન સી ઉગેલો પાક રાઈટ કારણ કે અહીંયા તમારે મુખ્યત્વે બે હજાર પંદરનું હોવાને લીધે બરાબર એની માટેનો જે સ્ટેન્ડિંગ ક્રોપ જે છે એની માટે અલગ અલગ શબ્દો વાપરેલા હતા જેવા કે ઉભેલો પાક ઉગેલો પાક ઉગાડેલો પાક કે જેના લીધે અહીંયા આપણે કહી શકીએ તો તમે અહીંયા યાદ રાખજો કે ઉગેલો પાક એટલે અહીંયા મુખ્યત્વે તમારો કયો થશે પ્રાપ્ય પ્રાપ્ય પાક કે જેને આપણે કહીએ છીએ સ્ટેન્ડિંગ ક્રોપ રાઈટ પ્રશ્ન નંબર એકસો નીચે આપેલ પ્રાણીઓ પૈકી કયું એક અપત્ય પ્રસવી નથી તો અપત્ય પ્રસવી નથી તો એમાં મુખ્યત્વે જોઈએ તો કયું આવશે તમે ઉદાહરણો જો હાથી પ્લેટિપસ વેલ અને ચામાચું તો એ બાકીના જે છે એ બધા કયા છે સસ્તન રાઈટ તો અહીંયા બધા સસ્તનમાંથી એક અપવાદરૂપે જે છે છે પ્લેટિપસ કે જે મુખ્યત્વે કયું હોય છે અપત્ય અંડપ્રસવી કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન બી કે જેને આપણે બતક ચાંચ તરીકે પણ ઓળખીએ છીએ પ્રશ્ન નંબર એકસો છ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બનિક દ્રવ્યોના નિર્માણનો દર ન્યૂસન તંત્રમાં થાય તે માટે કયો શબ્દ વપરાય છે તો મુખ્યત્વે બરાબર એક જ વિસ્તારમાં રહેલા વનસ્પતિની વસ્તી જે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બનિક દ્રવ્યોનું નિર્માણનો દર ન્યૂસન તંત્રમાં ગણવામાં આવે ને શું કહેવામાં આવે છે તે ન્યૂસન તંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર એકસો સાત એરિથ્રોપોએસીસ શેમાં શરૂઆત પામે છે તો પેલા આ શબ્દનો અર્થ ખબર હોવો જોઈએ કે ઇરિથ્રોપોએસિસ એટલે શું તો એરિથ્રોપોએસિસ એટલે કે તમારા ઇરિથ્રોસાઈડ એટલે કે જે રક્તકણ જે છે તેના નિર્માણની ઘટનાને શું કહેવામાં આવે ઇરિથ્રોપોએસિસ રાઇટ કે જેથી આપણો સાચો વિકલ્પ એ આવશે ઓપ્શન સી લાલ અસ્થિ મજ્જા કારણ કે લાલ અસ્થિ મજ્જામાં તમારા રક્તકણના નિર્માણની પ્રક્રિયા શરૂ થાય છે પણ જો તમને એમ પૂછેલું હોય કે ઇરિથ્રોલાઇટિક પ્રક્રિયા ક્યાં થાય છે તો ઇરિથ્રોલાઇટિક એટલે તમારા રક્તકણનો નાશ થવાની પ્રક્રિયા કે જે મુખ્યત્વે બરોળ નામના જે લસિકા અંગ જે છે તેમાં જોવા મળે છે પ્રશ્ન નંબર એકસો આઠ લિંગી પ્રજનન ધરાવતા સજીવની વસ્તીમાં જીનેટિક ભિન્નતા નીચે આપેલ પૈકી કઈ સામાન્ય ક્રિયાવિધિ દ્વારા માટે સોરી દ્વારા મોટે ભાગે થાય છે તો આપણે ખ્યાલ છે કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનમાં મુખ્યત્વે જે ભિન્નતાઓ જોવા મળે છે કેના લીધે કારણ કે લિંગી પ્રજનન દરમિયાન જે જન્યુઓનું નિર્માણ થાય છે એ જન્યુઓના નિર્માણ દરમિયાન મુખ્યત્વે કઈ પ્રક્રિયા થાય છે અર્ધિકરણ અને અડધીકરણ દરમિયાન જનીનોની અડલા બદલી થાય છે કે જેને આપણે કહે છે પુનઃ સંયોજન રી કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર એકસો નવ સસ્તનની મહાધમનીમાં રુધિરદાબ મહત્તમ કઈ ઘટના દરમિયાન હોય છે તો મુખ્યત્વે જ્યારે ડાબા ક્ષેપકનું સંકોચન થાય બરાબર ત્યારે તમારા રુધિરવાહિનીઓમાં રુધિરનું દબાણ જે છે કે ખૂબ જ કેવું હોય છે વધારે કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન બી ડાબા ક્ષેપકનું સિસ્ટોલ એટલે કે ક્ષેપણ પ્રશ્ન નંબર એકસો દસ જ્યારે તમે તમારા શ્વાસને રોકો છો ત્યારે નીચે આપેલ પૈકી કઈ બાબત શ્વાસ લેતા રુધિરમાં પ્રથમ થાય છે તો આપણે ખ્યાલ છે કે જ્યારે આપણે શ્વાસને રોકી રાખીએ છીએ ત્યારે શું થશે કે તમારા રુધિરમાં જે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધેલું છે બરાબર એ દૂર થશે નહીં રાઈટ અને જે તમે ઓક્સિજન મળવો જોઈએ એ મળશે નહીં અને જેના લીધે શું થશે કે તમે જ્યારે શ્વાસ રોકો છો ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે અને ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે અને જેના આધારે આપણો સાચો વિકલ્પ જે છે કોઈ આવશે ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડનું સંકેન્દ્રણ વધે પ્રશ્ન નંબર એકસો ને અગિયાર એક દળીના વાહિપુલો અવર્ધમાન હોય છે કારણ કે તો આપણે ખ્યાલ છે કે અવર્ધમાન વાહિપુલો એટલે કે કેના કહેવામાં આવે છે ક્લોઝ એટલે કે બંધ વાહી પુલો તે કોને કહેવામાં આવે છે કે જે વાહી પુલોમાં તમારી જે પુલીય એધા એટલે કે કોઈપણ તમારી જે એધા જે છે એની હાજરી ન હોય તો એવા વાહી પુલને કયા કહેવામાં આવે છે અવર્ધમાન વાહી પુલ કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન એ એધાની ગેરહાજરી પ્રશ્ન નંબર એકસો બાર નરજન્યુ શેમાં કશાયુક્ત હોય છે તો આપણે મુખ્યત્વે જ્યારે કસાયુક્ત બરાબર નરજન્યુની વાત કરીએ તો એમાં જોવા મળે છે એક્ટો કાર્પસ ઓકે કયો આવશે ઓપ્શન બી તો એક્ટોકાર્પસ જે છે તમારે બરાબર લીલ મુખ્યત્વે તેમાં નરજન્યુ જે છે કેવા હોય છે કસાયુક્ત રાઈટ પ્રશ્ન નંબર એકસો તેર નીચે આપેલ પૈકી શેમાં પરાગવાહકોની જરૂરિયાત હોય છે પરંતુ જનનીક રીતે તે સ્વજન્યુતાને સમાન હોય છે તો આપણને ખ્યાલ છે કે મુખ્યત્વે જે ત્રણ આપણે ભણી ગયા છે ઓટો ગેમી ગેટેનો ગેમી અને ઝેનોગેમી ગેમી તેમાં મુખ્યત્વે ગેટેનો ગેમી જે છે બરાબર એ તમારા શું થાય છે એક જ છોડના બે પુષ્પ વચ્ચે થાય છે કે જેમાં તમારા પરાગવાહકોની તો જરૂર હોય છે પરંતુ એક જ છોડના બે પુષ્પ વચ્ચે થતી હોવાથી બરાબર એમાં જનીની રીતે શું જોવા મળે છે સમાન કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન ડી ગેટેનો ગેમી પ્રશ્ન નંબર એકસો ચૌદ આદુમાં વાનસ્પતિક પ્રજનન સેના દ્વારા થાય છે આપણે આદુમાં મુખ્યત્વે ગાંઠા મૂળી દ્વારા શું થાય છે વાનસ્પતિક પ્રજનન કે જેથી સાચો વિકલ્પ આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર એકસો પંદર નીચે આપેલ પૈકી કઈ રચના પ્રોકેરિયોટિક એટલે કે આદિ કેન્દ્રીય કોષમાં સમાવિષ્ટ નથી તો મુખ્યત્વે પોલિઝોમની વાત કરીએ તો જે એક પ્રકારના શું છે કે એક સાથે તમારા જે રિબોઝોમ જે છે એ કોની સાથે જોડાયેલા હોય છે એમઆરએ આરએ સાથે તેને કહેવામાં આવે છે પોલી રિબોઝોમ બરાબર કે જે મુખ્યત્વે સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર એકસો સોળ એક દેહિકોષ તેના કોષ ચક્રનો એસ તબક્કો હમણાં સોરી બમણાની સોંસે હમણાં કરે છે સમાન જાતિઓમાંના કોષની તુલનામાં બરાબર કયું વિધાન અથવા તો વિકલ્પ સાચો છે હવે આપણે જે કોષ દેહિક કોષ જે છે તે આપણે ઓલરેડી ખ્યાલ છે કે દેહી કોષોમાં તમારા જે રંગસૂત્રીએ નો પ્રકાર જોઈએ તો રંગસૂત્રની વાત કરીએ તો કોષોમાં કેવો હોય છે દ્વિકીય રાઈટ અને જો જન્યુકોષની વાત કરીએ તો એ કેવો હોય છે એકકીય રાઈટ એનો મતલબ કે કોષોમાં ઓલરેડી તમારા રંગસૂત્રોની સંખ્યા કેવી હોય છે બમણી પરંતુ એસ તબક્કો પૂર્ણ થયેલો હોવાને લીધે જો આપણે જન્યુકોષની વાત કરીએ તો તેમાં તમારા રંગસૂત્રિકાની જે સંખ્યા જોઈએ કે એટલે છે માત્ર સી પરંતુ તમારા દ્વિકીય એટલે કે દેહિકોષ જે એસ તબક્કો પૂર્ણ કરશે એમાં તમારા રંગસૂત્ર શરૂઆતમાં રંગસૂત્રિકા કેટલી હશે ટુ સી પણ એ તબક્કો પૂર્ણ થવાને લીધે રંગસૂત્રિકાઓ કેટલી થઈ જશે ફોર સી કે જેના આધાર આપણે એ કહી શકીએ આપણો સાચો વિકલ્પ કયો આવશે કે તમારો જુઓ તો રંગસૂત્ર બમણા થાય છે પરંતુ તમારી જે રંગસૂત્રિકાઓ જે છે એટલે કે ડીએનએનું પ્રમાણ જે છે કેટલું થાય છે ચાર ગણું કે જેથી સાચો વિકલ્પ કયો આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર એકસો સત્તર વૈકલ્પિક જનીનો એટલે શું તો આપણને ખ્યાલ છે કે વૈકલ્પિક કારકો એ તમારા કોઈ પણ ચોક્કસ ભિન્ન અણુઓના સ્વરૂપો છે કે જેથી આપણો સાચો આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર એકસો અઢાર નીચે આપેલ પૈકી જોડીઓમાંથી સાચી જોડ પસંદ કરો તો આપણને પેલું આપેલું છે લીસી અંતઃકોષ જાળ લિપિડનું સંશ્લેષણ તો અહીંયા આપણો પેલું વિધાન જે છે એ જ તમારું સાચું છે કારણ કે જેમ તેમ કહે છે હોય છે કણિકા વિહીન અંતકોષસ જાળ કે જેને આપણે લીસી અંતકોષસ ઝાડ પણ કહે છે જેના દ્વારા લિપિડનું સંશ્લેષણ થાય છે રાઈટ પ્રશ્ન નંબર એકસો ઓગણીસ વંદાના શરીરમાં અધોકવચ ઉપરી કવચ અને ખંડીય કોટરો કોના દ્વારા જોડાયેલા હોય છે તો આપણે ખ્યાલ છે કે વંદાના શરીરમાં આ દરેક કવચો જે છે અને ખંડીય કોટર એ સંધિપાદી પટલ દ્વારા જોડાયેલા હોય છે કે જેથી આપણો સાચો વિકલ્પ એ આવશે ઓપ્શન બી કે જે મુખ્યત્વે કાયટીનનું બનેલું હોય છે પ્રશ્ન નંબર એકસો વીસ નીચે આપેલ પૈકી કોઈપણ અપવાદ વગર સાચી જોડીનું પ્રતિનિધિત્વ કરે છે કોઈ પણ અપવાદ વગર એટલે કે તમારા એ વર્ગમાંથી કોઈ પણ એક પણ પ્રાણી એવું નહીં હોવું જોઈએ કે એ આ લક્ષણો ન ધરાવતા હોય તો જેમાં ઓપ્શન એ છે કયું છે વક્ષીય મુખ એટલે કે તમારું મુખ જે છે એ વક્ષ્ય રીતે ગોઠવાયેલું હશે ઝાલર ઢાંકણ વગરની હશે એટલે કે ઝાલર ઢાંકણનો અભાવ પ્લેકોઇડ ભીંગળા ત્વચા અને મેરુદંડનું રૂપાંતરણ કે જેમાં વર્ગ બતાવ્યો છે કાસ્થી મત્સ્ય તો અહીંયા આપણે કહી શકીએ કે આપણો સાચો વિકલ્પ જે છે એ કયો છે ઓપ્શન એ કે જે કોઈ પણ અપવાદ વગર બરોબર તમારી સાચી જોડ દર્શાવે છે પ્રશ્ન નંબર એકસો એકવીસ નીચે આપેલ વિધાનો પૈકી કયું વિધાન અસત્ય છે રાઈટ તો ઓપ્શન એ આપેલો છે કે ઉત્સેચક દ્વારા સ્પર્ધાત્મક અવરોધનના અવરોધક આવું રસાયણિક ફેરફાર દર્શાવતા નથી તો એ વિધાન સત્ય છે ઓપ્શન બી સ્પર્ધાત્મક અવરોધક પ્રક્રિયક ઉત્સેચક સંકુલને તોડવાનો દર અસર દર્શાવતા નથી તો એ વિધાન પણ સાચું છે સી પ્રક્રિયક માટે ઉત્સેચકનો કે એમ સ્પર્ધાત્મક અવરોધકની હાજરીને કારણે ઘટે છે તો આપણને ખ્યાલ છે કે કે એમ જે છે એ મુખ્યત્વે તમારું શું હોય છે કે જ્યારે તમે ઉત્સેચકની જે ક્રિયાશીલતાનો આલેખ દોરો બરાબર ત્યારે તમારે જે મહત્તમ ક્રિયાનો દર જે છે એનાથી અડધી કિંમત પર બરાબર જે તમારું વેલ્યુ દર્શાવે છે એને શું કહેવામાં આવે છે કે એમ અને પ્રક્રિયક માટે તમારા જે કેમનું મૂલ્ય જે છે બરાબર સ્પર્ધાત્મક અવરોધની હાજરીને લીધે ક્યારે પણ ઘટતું નથી કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર નીચે આપેલ મગજના પ્રદેશો માટે તેમના કાર્યોની જોડ પૈકી કઈ અસત્ય છે તો પહેલું જ આપણને આપેલું છે કહ્યું છે અનુમસ્તિષ્ક અને ભાષાના લખાણ માટે તો અહીં આપણને પહેલી જોડ જે છે એ જ કેવી છે અસત્ય કારણ કે જ્યારે અનુમસ્તિષ્કની વાત કરીએ તો અનુમસ્તિષ્ક મુખ્યત્વે શરીરના સ્નાયુઓનું હલનચલન પ્રચલન સંકોચન શિથિલન લયબદ્ધ ચાલ છટાદાર ચાલ એટલે કે શરીરના સંતુલન માટે જવાબદાર છે કે જેથી આપણો સાચો વિકલ્પ કયો આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર એકસો ત્રેવીસ નીચે આપેલ વિધાનો પૈકી કયું સત્ય નથી તો પહેલું આપેલું છે કે કેટલીક વનસ્પતિઓ પરાગરજ કેટલાક લોકોમાં અસરકારક બની બ્રોન્કાઇટિસ અને એલર્જી માટેના કારણ થાય છે તો એ સાચું છે બીજું છે પુષ્પો પરાગનયન માખીઓ અને ચામાચિડીઓ દ્વારા પામે છે અને તેઓ ખરાબ ગંધથી આકર્ષાય છે તો એ પણ સાચું છે કારણ કે અમુક પુષ્પો જે છે બરાબર ગંધ ખરાબ ગંધ જે છે બરાબર એ ફેલાવે છે અને જેના લીધે માખી અને ચામાચિડિયા તેના તરફ આકર્ષાય છે સી આપેલું છે કે પુષ્પમાંથી એકઠી કરેલી પરાગરજનું પાચન દ્વારા મધમાખી મધ બનાવે છે તો આ વિધાન ખોટું છે બરાબર જેથી આપણો સાચો વિકલ્પ કર્યો થશે ઓપ્શન સી હવે આ વિધાન સુકામ ખોટું છે કારણ કે મુખ્યત્વે જ્યારે આપણે મધમાખીની વાત કરીએ તો પુષ્પમાંથી જે મધરસ બરાબર કે જેને આપણે કહીએ છીએ પરાગ્રજ મધુરસ એને એકઠો કરીને બરાબર એ મધમાખીઓ તેના જઠર ગ્રંથિમાંથી જે રસ જે છે એને ભેળવીને મધ બનાવે છે ને કે પાચન કરીને રાઇટ પ્રશ્ન નંબર એકસો ચોવીસ એન્ટ અમીબા હિસ્ટોલિકા તે સક્રિય રૂપે શેમાંથી ખોરાક મેળવે છે તો આપણે ખ્યાલ છે કે જે અમીબા એસીસ એટલે કે જે અમીબિક મરડો થાય છે એ માટેનું જે જવાબદાર સજીવ જે છે બરાબર પ્રજીવ એ કહ્યું છે એન્ટ અમીબા હિસ્ટોલિકા હિસ્ટોલિટિકા અને કોલોનમાં કરે છે ખોરાક મેળવે છે કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર એકસો ચેપગ્રસ્ત નરના વીર્ય દ્વારા નીચે આપેલ પૈકી શેમાં વાયરસ વહન પામતા નથી રાઈટ તો આપણે મુખ્યત્વે જોઈએ તો જે તમારા એચઆઈવી ઇબોલા વાયરસ બરાબર અને જે હિપેટાઇટિસ બી વાયરસ છે બરાબર તેનું વહન રુધિર અને વીર્ય બંને દ્વારા થાય છે જ્યારે ચિકનગુનિયાના જે વાયરસ જે છે બરાબર એનું વહન મુખ્યત્વે કફ પાણી કે હવા દ્વારા થાય છે કે જેથી આપણો સાચો વિકલ્પ અહીંયા આવશે ઓપ્શન બી ચિકનગુનિયા વાયરસ પ્રશ્ન નંબર એકસો છવ્વીસ વિનબર્ગ સંતુલનમાં વસ્તી જીવિત ક્યારેય રહેતી નથી તો હાર્ડવેરબલ સંતુલનમાં મુખ્યત્વે જ્યારે વ્યક્તિઓ પસંદગીશીલ સંવર્ણન એટલે કે પ્રજનન દર્શાવે ત્યારે બરાબર એ વસ્તી જીવિત રહેતી નથી કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર એકસો સત્યાવીસ ગાય અને ભેંસના પાચન માર્ગમાં કયા સજીવો આવેલા હોય છે તો એમાં તમારો રાઇટ ઓપ્શન કયો આવશે ઓપ્શન બી મિથેનો જન્સ અહીંયા લો આપેલું છે પણ કયો આવશે મિથેનો જન્સ કે જે મિથેનોજેનિક બેક્ટેરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો અઠ્યાવીસ બીજ કેન્દ્ર ક્યાં હોય છે અહીંયા સ્કવેર જે છે બરાબર એ માત્ર શું યાદ રાખવાનું બીજ કેન્દ્ર ક્યાં હોય છે તો આપણે ખ્યાલ છે કે બીજ કેન્દ્ર મુખ્યત્વે ક્યાં જોવા મળે છે જ્યાં તમારું બીચ એટલે કે ઓવ્યુલ જે છે બરાબર એ અંડક દંડ સાથે જોડાયેલું હોય કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર એકસો ઓગણત્રીસ દ્વિતીય અનુક્રમણ શેમાં અથવા તો કોના પર જોવા મળે છે હવે આપણે ખ્યાલ છે પ્રાથમિક અનુક્રમણની જ્યારે વાત કરીએ તો પ્રાથમિક અનુક્રમણ એ શું છે કે જ્યારે બરાબર તમારા કોઈપણ ટાપુ કે જમીન પર સૌપ્રથમ વખત સજીવોનો વસવાટ જોવા મળે એને કહેવામાં આવે પ્રાથમિક અનુક્રમણ બરાબર પરંતુ દ્વિતીય અનુક્રમણ કોને કહેવામાં આવે છે કે એક ઓલરેડી એક જગ્યા પર બરાબર વસવાટ હતો પરંતુ ત્યાંથી એ આખો વસવાટ નાશ પામ્યો અને ત્યાં નવી પછી વસ્તીનું વસવાટ શરૂ થયો બરાબર એને કહેવામાં આવે દ્વિતીય અનુક્રમણ એનો મતલબ કે અહીંયા કોઈ પણ પહેલા એક વસવાટ નાશ થવો જોઈએ અને ફરીથી ત્યાં પાછળ નવા વસવાટનું નિર્માણ થવું જોઈએ કે જેના અંદર આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન એ નાશ નિર્માણ પામેલા જંગલો પ્રશ્ન નંબર એકસો ત્રીસ નીચે આપેલ વિધાનો પૈકીમાંથી કયું વિધાન ખોટું છે તો અહીં પહેલું આપેલું છે ગેલેડિયમ ગેલેડિયમ એટલે જેલેડિયમ આવશે જેલેડિયમ અને ગ્રેસીલેરિયામાંથી અગર અગર મેળવાય છે તો એ વિધાન સાચું છે બી ક્લોરેલા અને સ્પાયરૂલીના ઉપયોગ નો ઉપયોગ અવકાશી આહાર માટે થાય છે તો એ વિધાન પણ સાચું છે ઓપ્શન સી છે રોડોફાઈસીમાં મેનીટોલ ખોરાક તરીકે સંગ્રહ થાય છે તો આ વિધાન ખોટું છે કારણ કે રોડોફાઈસીની વાત કરીએ તો એમાં મુખ્યત્વે ફ્લોરિડિયન સ્ટાર્ચ તરીકે ખોરાકનો શું થાય છે સંગ્રહ જ્યારે મેનીટોલ જે છે એ ફિયોફાઈસી એટલે કે જે બદામી લીલ જે છે એમાં સંગ્રહ પામે છે કે જેના આધારે આપણે કહી શકીએ કે આપણો સાચો વિકલ્પ કોઈ આવશે ઓપ્શન સી કારણ કે તે વિધાન ખોટું છે પ્રશ્ન નંબર એકસો એકત્રીસ આપેલ ગ્રાફમાં બે વસ્તી પી અને ક્યુ તૃણાહારી તરીકે તૃણભૂમિમાં જોવા મળે છે તો આ પરિવર્તન માટે શક્ય કારણ કયું છે તો અહીંયા તમે જુઓ તો શરૂઆતમાં તમારા બંને જાતિઓ જે છે બરાબર એની વસ્તી કેવી છે સરખી પરંતુ પછી તમારી ક્યુ વસ્તીમાં તદ્દન એટલે કે અચાનક શું થાય છે જોવા મળે છે વધારો જ્યારે પી જે છે બરાબર એ પીમાં શું જોવા મળે છે ઘટાડો રાઈટ કે જેના આધારે આપણે અહીંયા આપણે કહી શકીએ કે તમારી વસ્તી જે ક્યુ જે છે બરાબર એ તમારી એ આપેલી તૃણભૂમિમાં સ્પર્ધામાં જીતે છે એટલે કે ત્યાં સ્પર્ધામાં ટકી રહે છે કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન એ વસ્તી ક્યુ વસ્તી પીની સ્પર્ધામાં વધારે સફળતાપૂર્વક આહાર માટે જીવે છે પ્રશ્ન નંબર એકસો બત્રીસ રોગ સાથે તેની રસીના પ્રકારની સાચી રીત જોડો તો પેલો આપણને આપેલું છે ટ્યુબર ક્યુલોસિસ કે જેને આપણે ટીબી કહીએ છીએ તો ટીબીમાં મુખ્યત્વે જે રસી આપવામાં આવે છે બરાબર એમાં મુખ્યત્વે નુકસાન ન પહોંચાડતા શું જોવા મળે છે બેક્ટેરિયા રાઈટ ત્યાર પછી બીજું છે ઊંટાટયું કે જેને આપણે ટીટેનસ તરીકે ઓળખે છે તો ટીટેનસમાં મુખ્યત્ત્વે જે રસી આપવામાં આવે છે એમાં બેક્ટેરિયાનો નાશ કરી નાખેલો હોય છે એટલે કે બેક્ટેરિયાને મારી નાખવામાં આવે છે સી જે આપણું છે ડિફતેરિયા તો ડિફતેરિયામાં મુખ્યત્વે રસીમાં બરાબર નિષ્ક્રિય વિસારી દ્રવ્ય જોવા મળે છે એટલે કે ટોક્સિન હોય છે પણ એ કેવું હોય છે નિષ્ક્રિય અને ડી પોલિયો બરાબર તો પોલિયો આપણને ખ્યાલ છે કે વાયરસ છે કે જેમાં શું હશે હાનિ પહોંચાડતા વાયરસનું ઓછું પ્રમાણ આપણને દાખલ કરવામાં આવે છે તો અહીંયા જે જોડ જે છે એમાં એ સાથે કયો આવે છે ચાર બી સાથે ત્રણ સી સાથે બે અને ડી સાથે એક કે જેના લીધે આપણો સાચો વિકલ્પ જે છે કયો થશે ઓપ્શન બી પ્રશ્ન નંબર એકસો નીચે આપેલ પૈકી કયું પ્રાણી પુષ્પનામ માટે પરાગવાહકો તરીકે અગત્યનું છે રાઈટ એટલે કે આપણે જ્યારે પ્રાણી જે છે એ પરાગવહનની પ્રક્રિયા કરશે એટલે કે પરાગ પ્રક્રિયા કરશે ત્યારે એને કયા બરાબર ઉપહાર તરીકે એટલે કે ગિફ્ટ મળે છે કેના તરફથી વનસ્પતિ તરીકે પુષ્પ તરફથી કે જેમાં સાચો વિકલ્પ કયો આવશે ઓપ્શન એ મધુરસ અને પરાગ્રજ પ્રશ્ન નંબર એકસો ચોત્રીસ એક્સ 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 લિંગી રંગસૂત્રો સાથે જન્મેલ માનવ અનિયમિતતા કોને લીધે થાય છે હવે અત્યારની જો તમે ટેક્સ્ટબુકમાં જુઓ તો તમારે માત્ર જે રંગસૂત્રીય અનિયમિતતા જે છે એમાં માત્ર બે છે એક છે એક્સ એક્સ વાય કે જેને આપણે ક્લાઇન ફિલ્ટર સિન્ડ્રોમ કહીએ છીએ અને બીજું છે એક્સ ઓ કે જેને આપણે ટર્ન સિન્ડ્રોમ કહીએ છીએ પરંતુ પહેલાંના અભ્યાસક્રમમાં એક આ અનિયમિતતા આવતી હતી કે જેમાં એક્સ એક્સ એટલે કે ત્રણ એક્સ રંગસૂત્ર જોવા મળે કે જેને સુપર ફિમેલ તરીકે ઓળખવામાં આવે છે અને આ જનરલી બરાબર ક્યારે થાય છે કે જ્યારે માતામાં નોન ડિસ્જંક્શનની પ્રક્રિયા થાય છે ત્યારે કે જેના લીધે બરાબર તમારા અંડકોષો જે છે એ કેવા નિર્માણ પામે છે અનિયમિત રાઈટ એટલે કે તમારા મુખ્યત્વે બરાબર એક અંડકોષમાં બંને એક્સ રંગસૂત્ર જોવા મળશે નહીં કે એક એક્સ રંગસૂત્ર અને જ્યારે બરાબર આવું અંડકોષ શુક્રકોષ સાથે ફલિત થશે ત્યારે એક્સ 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 એટલે કે સુપર ફિમેલ જોવા મળે છે કે જેથી સાચો વિકલ્પ કયો આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર એકસો પાંત્રીસ બાષ્પોત્સર્જન અને મૂળદાબને કારણે વનસ્પતિઓમાં પાણી કોના દ્વારા ઉપર ચડે છે તો આપણે જ્યારે બાષ્પોસર્જનની વાત કરીએ તો બાષ્પોસર્જનમાં મુખ્યત્વે શું થાય છે સક્ષમ એટલે કે શોષક બળ લાગે છે અને જેના લીધે બરાબર પાણી ઉપર ચડવાની શરૂઆત થાય છે અને જ્યારે મૂળ મૂળદાબની વાત કરીએ તો મૂળ મૂળદાબમાં મુખ્યત્વે શું થાય છે કે કોષોની અંદર તમારા મુખ્યત્વે પાણી જ્યારે પ્રવેશે ત્યારે દબાણ ઉત્પન્ન કરે છે અને એ દબાણને લીધે બરાબર શું થાય છે તમારું પાણી આગળના કોષોમાં દાખલ થવાની શરૂઆત થાય છે કે જેને આપણે કહીએ છીએ દાબ પદ્ધતિ અથવા તો દાબ પ્રક્રિયા બરાબર કે જેથી આપણો સાચો વિકલ્પ કયો આવશે ઓપ્શન એ ઊંચે ચડવું કેના લીધે શોષક બળને લીધે અને દબાણ કરવું તો આ હતા નીટ બે હજાર પંદરના બાયોલોજી સેક્શનના નેવું પ્રશ્નના સોલ્યુશન બરાબર ટાઈમની ઉપલબ્ધિ ઓછી હોવાને લીધે મેં ફટાફટ તમને આન્સર માત્ર બતાવેલા છે અને થોડા એવા પ્રશ્નોના બરાબર તમને મેં સોલ્યુશન્સ પણ સરખી રીતે સમજાવેલા છે હજુ પણ જો તમને આમાંથી કોઈપણ પ્રશ્નના સોલ્યુશનમાં કંઈ પણ ડાઉટ્સ હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો હું ડેફિનેટલી તમારા એ ડાઉટ્સ ક્લિયર કરી આપીશ રાઈટ અને જો તમારા હજી આવા પ્રકારના એટલે કે જો નીટ બે હજાર ચૌદ બે હજાર તેરના પેપરના સોલ્યુશન્સ પણ જોઈતા હોય તો તમે મને જરૂરથી કમેન્ટ બોક્સ પર જણાવજો જેટલી વધારે મને કમેન્ટ્સ મળશે બરાબર એના ઉપરથી હું એ પ્રકારના બીજા નીટના પ્રશ્નપત્રના સોલ્યુશન્સ પણ આપીશ થેન્ક યુ